નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ અગિયારમાંથી જે રસાયણશાસ્ત્ર શાસ્ત્ર વિશે છે એનું જે પ્રકરણ ત્રણ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એનો અભ્યાસ કરી રહ્યા છે દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે જે તત્વો છે એનું આઈઓપીસી નામકરણ કેવી રીતે થાય છે એ જોયું હતું અને આ ઉપરાંત જે આધુનિક આવર્ત કોષ્ટક છે અને આધુનિક આવર્ત નિયમ છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ હવે દોસ્તો એ આધુનિક આવર્ત કોષ્ટકનું થોડુંક વધારે ડીપમાં અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાનો છે તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના વિડીયોની દોસ્તો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે એ યાદ કરી લઈએ કે આ અગાઉના પ્રકરણોની અંદર આપણે ક્વોન્ટમાંક વિશે જાણી ચૂક્યા છીએ કે કોઈ તત્વ હોય એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોન ચાર ક્વોન્ટમાંક ધરાવે છે બરાબર એન એસ એલ અને એમ બરાબર એ ચાર ક્વોન્ટમના આધારે આપણે કોઈ તત્વના જે ઇલેક્ટ્રોન છે એની બધી જ માહિતી મેળવી શકીએ છીએ અને દોસ્તો એમાંથી જે મુખ્ય ક્વોન્ટમાંક છે જેને આપણે એન કહીએ છીએ એ કક્ષકોની શક્તિ દર્શાવે છે આપણે એ પણ જાણી ચૂક્યા છીએ કે જેમ જેમ એન વધે છે મુખ્ય કોણ વધે છે એમ એમ એ કક્ષકોની જે અંદર જે ઇલેક્ટ્રોન આવેલો છે એની ઉર્જા છે એ વધતી જાય છે શક્તિ વધતી જાય છે અને દોસ્તો આપણે એ પણ જાણી ચૂક્યા છીએ કે જે તત્વો છે એની જે ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ એસ પી ડી અને એફ જેવી જે પેટા કક્ષકો આવેલી હોય છે એમાં પણ ભરાય છે અને દોસ્તો જે એસપી ડી અને એફ પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એને આપણે એ તત્વોની ઇલેક્ટ્રોનની રચના કહીએ છીએ તો દોસ્તો એના આધારે આપણે એમ પણ કહી શકીએ કે જે પરમાણુ છે એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનનું વિતરણ થયેલું છે એને જ્યારે ઇલેક્ટ્રોનની રચના કહેવામાં આવે છે તો એના જ આધારે દોસ્તો આજે આપણે જે આવર્ત કોષ્ટક છે એ કોષ્ટકની અંદર જે આવર્તો આવેલા છે એ આવર્તની અંદર રહેલા તત્વોની ઇલેક્ટ્રોનિય ગોઠવણી કેવી રીતે થાય છે એ ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે એ સમજવાના છે તો દોસ્તો તમે જુઓ આ છે આપણું આધુનિક આવર્ત કોષ્ટક બરાબર હવે આ આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર પહેલાં તમારે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે અહીંયા જેટલા પણ આવર્તો આવેલા છે એ પ્રત્યેક આવર્તની અંદર જે તત્વોની સંખ્યા છે એ આવર્તમાં આવેલી જે પેટાકક્ષકો હોય છે એની સંખ્યા કરતાં બમણા હશે બરાબર એટલે કોઈ એક તત્વ એ કોઈ એક આવર્ત હશે એ આવર્તની અંદર કેટલા તત્વો આવેલા હશે તો એ આવર્તની અંદર જેટલી પણ પેટાકક્ષકો આવતી હોય એના કરતાં ડબલ તત્વો એ આવર્તની અંદર આવેલા હશે ચાલો એક પછી એક સમજીએ તો જો દોસ્તો પહેલાં આપણે પ્રથમ આવર્તની વાત કરીએ તો જે પ્રથમ આવર્ત છે એના માટે જે એનનું મૂલ્ય છે એ એક થશે બરાબર તમે જોઈ શકો છો કે પ્રથમ આવર્ત માટે જે મુખ્ય કોન્ટામાંક છે એ મુખ્ય કોન્ટામાંકનું મૂલ્ય એક થશે હવે એની અંદર બે તત્વોનો સમાવેશ થાય છે કેવી રીતે તો તમે સમજો કે પ્રથમ આવર્ત છે એની અંદર જે આપણે કોષની વાત કરીએ તો કોષ આવે છે કે અને જે કે કોષ છે એમાં ફક્ત અને ફક્ત એક જ પેટા કક્ષક આવે છે અને એ છે વન એસ કક્ષક હવે તમે સમજો કે આ જે પહેલો આવર્ત છે એના માટે એનનું મૂલ્ય એક છે બરાબર અને એની અંદર જે પેટા કક્ષક આવે છે એ વન એસ છે અને વન એસ એ એક જ પેટા કક્ષક છે એટલે એની અંદર જે તત્વો સમાયેલા છે એ વધુમાં વધુ કેટલા હશે બે હશે કારણ કે જે પેટા કક્ષક છે એની અંદર વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે આ વન કક્ષક છે એમાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોવાથી એમાં જે પ્રથમ આ વર્ગ છે એમાં વધુમાં વધુ બે જ તત્વો આવશે એમાં એક આવશે હાઇડ્રોજન જે આ છે અને બીજું છે જે હિલિયમ છે જે આપણે અઢારમાં સમૂહે દર્શાવેલું છે એટલે દોસ્તો જે હાઇડ્રોજન છે એના માટે જે એક ઇલેક્ટ્રોન છે એ એસ કક્ષકમાં આવશે એટલે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ એસ વન થશે અને હિલિયમ છે એમાં પણ જે બે ઇલેક્ટ્રોન આવેલા છે એ વનએસમાં જ આવશે એટલે એની ઇલેક્ટ્રોન રચના છે એ એસ ટુ થશે તો આમ દોસ્તો પહેલા આવર્તની અંદર બે તત્વોનો સમાવેશ થાય છે હવે દોસ્તો આપણે જોઈએ કે જે બીજો આવર્ત છે એ બીજા આવર્તની અંદર કુલ આઠ તત્વો કેવી રીતે સમાયેલા છે તો બીજો આવર્ત છે એના માટે એનનું મૂલ્ય થશે બે અને જે કોષ હશે એ કોષને કહેવામાં આવે છે એલ અને એની અંદર બે પેટા કક્ષકો આવશે જો કઈ કઈ એક છે ટુ એસ અને બીજી છે ટુ પી હવે તમે જાણો જ છો કે જે ટુ એસ કક્ષક છે એમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકે એટલે ટુ એસ કક્ષક માટે જે તત્વો હશે એ વધુમાં વધુ કેટલા હશે બે હશે અને એ કયા છે તો તમે જોઈ શકો છો કે એક લિથિયમ છે અને એક બેરિલિયમ છે બરાબર આ ટુ એસ કક્ષકની અંદર જે બે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એના લીધે છે જે લિથિયમ છે એના માટે શું થશે તો ટુ એસ વન બરાબર ટુ એસ જે કક્ષક છે એની અંદર એક ઇલેક્ટ્રોન અને જે બેરિલિયમ છે એના માટે ટુ એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન આવશે ઓકે અને જે ટુ પી કક્ષક છે તમે જોઈ શકો છો એ ટુ પી કક્ષક છે એની ત્રણ પેટા કક્ષકો હોય છે પી એક્સ પીવાય અને પી એટલે ટોટલ પીની પણ ત્રણ પેટા કક્ષકો છે એટલે એની અંદર ડબલ કરી દો ત્રણના છ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એટલા માટે છ તત્વો છે એ પી કક્ષકના આધારે બીજા આવર્તમાં આવેલા છે ઓકે અને એક છ તત્વો કયા છે તો તમે જોઈ શકો છો એ આ છે બરાબર બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિવન સુધી આ જે છ તત્વો છે એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ જે ટુ પી કક્ષક છે એમાં આવશે બરાબર જે આ બે તત્વો હતા એ ટુ એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાના લીધે આવતા હતા અને જે આ છ છત્ છે એ ટુ પી કક્ષકમાં આવશે એટલે આમાં છ તત્વો અને આમાં બે તત્વો એટલે કુલ આઠ તત્વો છે એ બીજા આવર્તની અંદર આવશે તે જ રીતે દોસ્તો જે ત્રીજો આવર્ત છે એ ત્રીજા આવર્તની અંદર પણ આઠ તત્વો આવશે જો કઈ રીતે જો તો અહીંયા ત્રીજા આવર્તમાં જે એસ કક્ષક છે એ થ્રી એસ પ્રકારની હશે બરાબર અને બીજી જે કક્ષક છે એ થ્રી પ્રકારની હશે બરાબર હવે થ્રી એસ કક્ષક છે એમાં બે તત્વો આવી શકે એ કયા છે તો તમે જોઈ શકો છો સોડિયમ અને મેગ્નેશિયમ બરાબર થ્રી થ્રી એસની અંદર જે પહેલાં ઇલેક્ટ્રોન ભરાશે એ સોડિયમ માટેનો હશે અને થ્રી એસમાં બીજો ઇલેક્ટ્રોન ભરાશે એ મેગ્નેશિયમ માટેનો હશે ઓકે અને જે થ્રી પી કક્ષ છે એની અંદર છ ઇલેક્ટ્રોન ભરાઈ શકે એના માટેના છ તત્વો છે એ અહીંથી શરૂ થાય છે જોઈ શકો છો એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને આર્ગોન બરાબર એટલે આ જે છ તત્વો છે એલ્યુમિનિયમથી આર્ગોન સુધીના એ થ્રી પી કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે એના લીધે થશે હવે ચોથા આવર્તની વાત કરીએ તો જે ચોથો આવર્ત છે એ એની અંદર જે કુલ તત્વો આવશે એની સંખ્યા થશે અઢાર અને કેવી રીતે થશે તો તમે જુઓ તો ચોથા આવર્તની અંદર કઈ કઈ કક્ષકો આવશે તો તમે જોઈ શકો છો કે એમાં આવશે ફોરેસ્ટ કક્ષક પછી એની અંદર બે તત્વો આવશે ફોરેસ્ટ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે એટલે આ ઉપરાંત એની અંદર થ્રી કક્ષક આવશે થ્રી કક્ષક છે હવે ડી કક્ષકની અંદર પાંચ પેટા કક્ષકો આવેલી હોય તમને યાદ છે ને ડી કક્ષકમાં કઈ પાંચ પેટા કક્ષકો આવે એક્સ વાય ડી વાય ઝેડ ડી ઝેડ એક્સ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી જેડ સ્ક્વેર પાંચ ડી કક્ષકો આવે છે એટલા માટે એની અંદર વધુમાં વધુ દસ ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે જે ડી કક્ષક છે એના માટે દસ તત્વો મળશે બરાબર અહીંયા થ્રી કક્ષક એની અંદર દસ ઇલેક્ટ્રોન માટે દસ તત્વો ભરાશે અને દોસ્તો એના ઉપરાંત જે ફોર પી કક્ષક છે એમાં પણ છ ઇલેક્ટ્રોન ભરાશે એટલે છ તત્વો અહીંયા આવશે એટલે તમે કાઉન્ટ કરી લો બે થશે આ ફોર એસવાળા પછી દસ થશે થ્રીડીવાળા અને જે ફાઇવ પી છે છ એટલે ટોટલ અઢાર તત્વો છે એ જે આ ચોથો આવડ છે એના માટે આવશે તમે જોઈ શકો છો કે જે છે એના માટે આવશે કેલ્શિયમ તમે જોઈ શકો છો કે જે ફોરેસ્ટ છે ફોરેસ્ટ માટે જે બે તત્વો આવશે એ થશે પોટેશિયમ અને કેલ્શિયમ પછી જે સ્કેન્ડિયમથી થઈને જે જિંક સુધી આવે છે એ જે દસ તત્વો છે એ થ્રી ડી કક્ષક આવે છે અને પછી ગેલિયમથી માંડીને ક્રિપ્ટોન સુધી છે એ ફોર પી કક્ષક માટેના છ તત્વો આવશે એટલે જે ચોથો આવર્ત છે એની અંદર અઢાર તત્વો સમાઈ શકશે હવે દોસ્તો તે જ રીતે આપણે પાંચમા આવર્તની વાત કરી લઈએ તો પાંચમા આવર્તની અંદર ફાઇવ એસ કક્ષકની અંદર બે તત્વો આવશે રૂબીડિયમ અને સ્ટ્રોન્શિયમ પછી જે ફોર ડી છે એ કક્ષક આવશે એના માટે યટ્રિયમથી શરૂ કરીને કેડમિયમ સુધીના દસ તત્વો આવશે અને પછી આવશે ફાઇવ પી કક્ષક અને એના માટે ઇન્ડિયમથી શરૂ કરીને જેનન સુધીના બીજા છ તત્વો આવશે બરાબર આમ દોસ્તો જે પાંચમો આવર્ત છે એમાં પણ અઢાર તત્વોનો સમાવેશ થશે દોસ્તો છઠ્ઠા આવર્તની વાત કરીએ તો છઠ્ઠા આવર્તની અંદર બત્રીસ તત્વો આવશે હવે જોઈ લો છઠ્ઠા આવર્તમાં કઈ કઈ કક્ષકો આવે છે તો છઠ્ઠા આવર્તની અંદર પહેલી આવશે સિક્સ એક્સ કક્ષક અને સી સિક્સ એક્સ કક્ષક છે છ એસ એના માટે બે તત્વો આવશે એ છે સિઝિયમ અને બેરિયમ પછી અહીંયા લેન્થેનમ આવશે અને લેન્થેનમ પછી ચૌદ તત્વો બીજા આવશે એ નીચે દર્શાવેલા છે તમે જુઓ અહીંયા પહેલું જે તત્વ છે લેન્થેનમ એ અહીંયા આવશે બરાબર અને લેન્થેનમ પછી જે તત્વો દર્શાવેલા છે સિરિયમથી માંડીને લુટેશિયમ સુધી બરાબર સીરિયમથી લુટેશિયમ સુધી એ ફોર એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાવવાના લીધે આવશે અહીંયા બરાબર શરૂઆત થશે સિરિયમથી બરાબર સીરિયમથી લુટેશિયમ સુધીના જે ચૌદ તત્વો છે એના માટેના જે ઇલેક્ટ્રોન છે એ ફોર એફ કક્ષકમાં ભરાશે કારણ કે એફ કક્ષક છે એની અંદર સાત જેટલી પેટા કક્ષકો આવેલી છે અને સાત પેટા કક્ષકોની અંદર ચૌદ ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે એટલે આમાં એફ કક્ષકમાં ચૌદ તત્વો આવશે અહીંયા ફોર એક્સ ફોર એફ કક્ષક માટે અને દોસ્તો જ્યારે લુટેશિયમ ભરાઈ જશે પછી અહીંયા લેન્થેનમથી જે મર્ક્યુરી છે ત્યાં સુધી આવશે એ ફાઇવ ડી કક્ષક હશે અને આમાં દસ તત્વો આવશે જો અહીંયા મર્ક્યુરી સુધી ઓકે પછી થેલિયમથી માંડીને રેડોન સુધી બરાબર થેલિયમ છે પછી બિસ્મત છે પછી એની આગળ જઈએ છે તો રેડોન સુધી છે ત્યાં હશે સિક્સ પી કક્ષક અને સિક્સ પીની અંદર છ ઇલેક્ટ્રોન હશે એટલા માટે છ તત્વ એની અંદર સમાઈ શકશે સિક્સ પીની અંદર બરાબર થેલિયમથી માંડીને રેડોન સુધી તો આમ દોસ્તો છઠ્ઠા આવર્તની અંદર કુલ બત્રીસ જેટલા તત્વોનો સમાવેશ થશે ત્યારબાદ દોસ્તો જે છેલ્લો આવર્ત છે સાતમો આવર્ત છે એની વાત કરી લઈએ તો સાતમો આવડ છે એ અપૂર્ણ છે બરાબર હજુ સુધી એના બધા તત્વો છે પૂરેપૂરા શોધાયેલા નથી એની પણ ચર્ચા કરી લઈએ તો એની અંદર સૌથી પહેલાં જે કક્ષક આવશે એ સેવન એસ હશે અને સેવન એસ માટે જે બે તત્વો છે એ છે ફ્રાન્સિયમ અને રેડિયમ બરાબર અને દોસ્તો ફ્રાન્સિયમ અને રેડિયમ પછી અહીંયા આવશે એક્ટિનિયમ બરાબર અને એક્ટિનિયમ પછીના જે તત્વો છે એ અહીંયા નીચે દર્શાવેલા છે થોરિયમ પ્રોટોક્ટિરિયમ યુરોપિયમ નેપ્ચોનિયમથી શરૂ કરીને લોરેન્સિયમ સુધી જે છેલ્લી આ પટ્ટી છે થોરિયમથી શરૂ થાય છે બરાબર એકટીએમ છે એને અહીંયા દર્શાવવાનું છે પણ નીચે દર્શાવેલું છે થોરિયમથી શરૂ કરીને જે લોરેન્સિયમ સુધીના જે ચૌદ તત્વો આવેલા છે એ ફાઇવ એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાવવાના લીધે જે તત્વો છે એ આવેલા છે અને દોસ્તો ફાઇવ એફ પછી અહીંયા એક્ટી નિયમથી શરૂ કરીને જે કોપરનિશિયમ છે ત્યાં સુધીના જે તત્વો છે એ સિક્સ ડીમાં આવશે બરાબર અને જે સિક્સ ડીની અંદર જે ઇલેક્ટ્રોન ભરાશે એના લીધે અને પછી દોસ્તો અહીંયા જે તત્વો છે એ હજુ સુધી પૂરેપૂરા શોધાયેલા નથી બરાબર એટલે જે ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે આ તત્વોની અંદર બરાબર કોપરનીશિયમ પછીના જે તત્વો છે એમાં જે ઇલેક્ટ્રોન ભરાશે એ સેવન પીમાં આવશે અને એની અંદર પણ છ જેટલા જે તત્વો છે એ આવશે એ જે છેલ્લો જે સેવન પી કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ભરાવાના લીધે આવશે બરાબર દોસ્તો તો આમ આ જે આવર્ત કોષ્ટક છે એને જુદા જુદા કક્ષકોના આધારે ગોઠવવામાં આવી છે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે અહીંયા દોસ્તો એક વાત ખાસ કહેવાની આવે છે કે જે અહીંયા પીળા કલરથી દર્શાવેલો છે એમાં તમે જુઓ સ્કેન્ડિયમથી જે ઝીંક છે ત્યાં એટલીયમથી કેડમિયમ છે ત્યાં સુધી પછી અહીંયા લેન્થેનમ છે મર્ક્યુરી સુધી છે આ બધા જે વચ્ચેવાળા તત્વો છે એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે એ ખાસ યાદ રાખજો બરાબર અહીંયા જે પહેલી શ્રેણી છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે પછી બીજી સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે અને ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે એમ અહીંયા સંક્રાંતિ તત્વો આવેલા હોય તેને સંક્રાંતિ શ્રેણીઓ કહેવામાં આવે છે તો દોસ્તો આપણે આવર્તના આધારે વાત કરી લીધી કે આવર્ત કોષ્ટકની અંદર આવર્તના આધારે જે ઇલેક્ટ્રોનિક રચના હોય છે એ કેવી રીતે હોય છે હવે વાત કરીએ સમૂહના આધારે સમૂહના આધારે જે ઇલેક્ટ્રોનની રચના છે એ કેવી છે તો દોસ્તો સિમ્પલ જ છે કે સમૂહમાં ઉપરથી નીચે આવ્યું છે એમ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં પણ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એટલે કે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એમાં કોઈ ફરક આવતો નથી ઉપરથી નીચે આવીએ છીએ એમ એમ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર આવતો નથી એ બધા જ સમૂહમાં સરખો હોય છે બરાબર કેવી રીતે તો તમે સમજી શકો છો કે અહીંયા જે પહેલો સમૂહ છે જેમાં આપણે લિથિયમ સોડિયમ પોટેશિયમ આની વાત કરીએ છીએ તો એ એક જ સમૂહમાં આવેલો છે બરાબર આ પહેલો સમૂહ છે તો એ પહેલાં સમૂહની જે ઇલેક્ટ્રોન રચના થશે એ આ પ્રમાણે થશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એના પરમાણુ ક્રમાંક દર્શાવે છે અહીંયા જે તત્વો છે એ દર્શાવે છે લિથિયમથી શરૂ કરે છે લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ છે રૂબિડિયમ સિઝિયમ અને ફ્રાન્સિયમ છે એની તમે ઇલેક્ટ્રોનીય રચના જુઓ તો એની બાહ્ય તમે ઇલેક્ટ્રોની રચના જે જે તત્વો છે એના ગુણધર્મો માટે જવાબદાર છે એ બધે સેમ જ હશે તમે જુઓ લિથિયમ માટે જે છે એમાં એ વન એસ ટુ અને ટુ એસ વન છે એટલે ટુ એસ વનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે બરાબર પછી સોડિયમ છે તો સોડિયમ માટે પણ જે છેલ્લી કક્ષા છે એમાં થ્રી એસ વન છે સોડિયમ પછી આવે છે પોટેશિયમ તો પોટેશિયમ માટે પણ જે છેલ્લી કક્ષા છે એમાં ફોર વન ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન છે પછી રૂબિડિયમ માટે ફાઇવ એસમાં એક ઇલેક્ટ્રોન છે પછી આવે છે સિઝિયમ સિઝિયમ માટે સિક્સ એસમાં એક ઇલેક્ટ્રોન છે અને પછી આવે છે ફ્રાન્સિયમ ફ્રાન્સિયમ માટે સેવન એસમાં એક ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ સરખા છે એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આમની જે ઇલેક્ટ્રોનિય રચના છે એ બધી સરખી છે એટલે એક જ સમૂહમાં આવેલા બધા જ તત્વોની ઇલેક્ટ્રોનિય રચના સરખી હોય છે આપણે એમ કહી શકીએ છીએ અને એના જ લીધે એના જે રાસાયણિક ગુણધર્મો હોય છે એ પણ સમાન હોય છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલેકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની તમને અપડેટ મળી રહે તો ચાલો દોસ્તો હવે મળીશું નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો